ऑफ वडोदरा। भाजपा ने कांग्रेस पक्ष द्वारा बहुमती वस्ती धरावता क्षत्रिय समाज की अवगणना करवामां आवता आज समाज ने एक बैठक मळी हती। महीकाठा क्षत्रिय समाज तथा जय भवानी सेना द्वारा 136 वागुड़िया वडोदरा तालुकाना क्षत्रिय समाज ना सरपंचो पंचायतना सभ्यो तेमज समाजना आगेवानो द्वारा एक मीटिंगनुं आयोजन करवामां आव्युं हतुं, जेमां क्षत्रिय समाजना अग्रणीओए जणाव्युं हतुं कि भाजप अने कांग्रेस पक्ष द्वारा बहुमती वस्ती धरावता समाजनी अवगणना करवामां आवी छे। तेनो विरोध समग्र क्षत्रिय समाज तथा बीजा नाना समाजना टेका द्वारा 136 वागुड़िया विधानसभामां क्षत्रिय समाजनो अपक्ष उम्मेदवारने लड़ावानो नक्की करवामां आव्यो छे। તમે જો તો આપણે બાજવાથી સ્થિતિને રામ ફરો સોકળાવજો તમે સાહેબ। આજે ક્ષત્રિય સમાજનો એક મીટિંગ રાખવામાં આવી હતી 136 વાગોડિયા વિધાનસભામાં। ગઈકાલે એવું હતું કે કોંગ્રેસનું મેન્ડેટ મને મળતું હતું, હું ફાઇનલ થઈ ગયો હતો, પણ કોઈ પણ કારણોસર આજે મેન્ડેટમાં નામ બદલાઈ ગયું અને એવું ને એવું બીજેપીમાં। અમે એક જ માગણી હતી, સ્થાનિક ક્ષત્રિયને ટિકિટ આપો, કોઈ પણ પાર્ટી હોય અમે ચલાવી લઈશું। આજે આ મીટિંગ એટલી જ રાખવામાં આવી છે, જો હજુ મેન્ડેટ બદલાય એવું લાગે છે અમને, મેન્ડેટ બદલે તો ઠીક છે, જો મેન્ડેટ નહીં બદલાય તો અમે બધા ભેગું થઈને કીધું છે કે અમે બે નરેન્દ્રસિંહ યુગપાલસિંહ બેમાંથી ભેગા થઈને કોઈ એક નામ નક્કી કરશું અને આ વખતે લોકલ ક્ષત્રિય ઉમેદવાર લડશે। 136 વાગોડિયા વિધાનસભામાં 1,30,000 જેટલા ક્ષત્રિય મતદારો હોય અને ક્ષત્રિયનું પ્રભુત્વ હોવા છતાં પણ ક્ષત્રિય સમાજને બંને પાર્ટીએ અન્યાય કર્યો છે, ત્યારે અમે આજે વડોદરા અને વાઘોડિયા તાલુકાના ક્ષત્રિયો ભેગા થઈ ક્ષત્રિય સમાજને પ્રતિનિધિત્વ મળે એ માટે માંગ મૂકી છે અને નહીં મળે તો હું નરેન્દ્રસિંહ પરમાર અથવા મારો ભાઈ યોગપાલસિંહ ગોહિલ અનગઢ બેમાંથી ગમે તે એક અપક્ષ ઉમેદવારી કરી અને લોકલ અને સ્થાનિક ક્ષત્રિય આ વિધાનસભામાં અમારા વોટનું પ્રભુત્વ હોય અમે 100% જીતીશું અને લડીશું અને જીતીશું। જય માતાજી।